નમસ્કાર હું મીના બ્લીસિંગ સ્ટીમ સુરતથી બોલી રહી છું આપણે સાંભળી રહ્યા છીએ વાર્તા ફકીરનો ઓડિયો નંબર આડત્રીસ ગયા અંકમાં બાબા રુદ્રને જણાવે છે કે ચેનલિંગ કર્યા બાદ તારે કોઈની પાસે કંઈ માગવું નહીં અને બીજી કોઈપણ પ્રકારની આશા પણ ન રાખવી તારી પાસે મદદ માગવા આવનાર વ્યક્તિ વેદી ઉપર ફૂલ ચઢાવે કે સોનું અર્પણ કરે તારા માટે એ બધાનું એક સરખું જ મહત્ત્વ હોવું જોઈએ કારણ કે જો સેવાના કાર્યમાં સ્વાર્થને જોડવામાં આવે તો સેવામાં આધ્યાત્મિકતાનો સાર નથી રહેતો એટલે કે જે સેવા અથવા મદદ કરી હોય એ નકામી સાબિત થાય છે હવે વાર્તામાં આપણે આગળ વધીશું બાબા રુદ્રને આગળ જણાવે છે કે લોકો મદદ માંગવા માટે તારી પાસે નથી આવતા પરંતુ તેઓ ઈશ્વરની પાસે આવે છે અને તું ક્યારેય એવું ન સમજતો કે તને એટલા માટે મહત્ત્વ આપવામાં આવે છે કે તું માનવજાતિની સેવા કરી રહ્યો છે અને તારે કોઈના પણ પક્ષમાં બોલવું નહીં તેમજ તારે એવું પણ નહીં માનવાનું કે તું તારા કર્મોનો બોજ હળવો કરવા માટે આ કાર્ય કરી રહ્યો છે અને તું જે લોકોની મદદ કરી રહ્યો છે એ કાર્ય કરવામાં તારું પણ ભલું થઈ રહ્યું છે તો તારે એવું માનવું નહીં પણ હા તું જેટલી નિસ્વાર્થ ભાવનાથી આ કાર્ય કરીશ તેમજ પોતાની કાર્મિક વૃદ્ધિનો લોભ રાખ્યા વગર અને સાથે સાથે આ બધું તું એટલા માટે કરશે કારણ કે તારે એ જ કરવાનું છે અને તું એ કરવા માગે છે અને આ સિવાય તું કોઈ પણ રીતે કોઈની એ સાથે બંધાયેલો નથી અને તું એ બધા પાસેથી કોઈ જ આશા રાખશે નહીં અને તું તારા મન શરીર અથવા તારી આત્માની અંગત સુરક્ષાની ચિંતા કર્યા વગર બધું જ ઈશ્વર ઉપર છોડીને આ મદદ કરવાનું કાર્ય ચાલુ રાખીશ તો જાણી લે કે તું એક અલગ જ સ્તર ઉપર પહોંચી જઈશ ઉપરાંત તું એક વાત બીજી યાદ રાખજે કે તું એક અલગ જ રસ્તા ઉપર જઈ રહ્યો છે અને આપણે એક અલગ જ લય ઉપર નાચવાની વાત કરી રહ્યા છીએ તો આ બધું કુલ મળીને એક અલગ જ દૃશ્યની રચના કરશે તું એક એવા પડાવ ઉપર છે જ્યાં ઘણું બધું ન જોયેલું અને જાણેલું છે જેને માત્ર અનુભવથી જ જાણી શકાય છે માટે તું તારા પોતાના અહમને મારી નાખ અને ઈશ્વરના ધ્યાનમાં લાગેલો રહે બાબા આગળ જણાવે છે કે અમુક સમયે કોઈક વાર કોઈ દુર્ઘટના અથવા કોઈ દુઃખદ ઘટના થાય અને ત્યારે કોઈ વ્યક્તિ અથવા તો એના પરિવારના બીજા માણસો અથવા જાણીતા લોકોનો જીવ બચી જાય ત્યારે મોટેભાગે લોકો એવું કહેતા હોય છે કે ઈશ્વર મહાન છે કારણ કે એ વ્યક્તિ અથવા એના પરિવારજનો આમાંથી હેમકેમ બચી ગયા છીએ કોઈને છોલાયું પણ નહીં પરંતુ જો એ વ્યક્તિ અથવા એના કોઈ સ્વજનને ઘા વાગી જાય તો શું ઈશ્વર મહાન નથી રહેતા મેં તો લોકોને એવું કહેતા પણ સાંભળ્યા છે કે મારા ઉપર તો ઉપરવાળાનો એટલે કે પરમાત્માનો હાથ છે માટે મને કાંઈ નહીં થાય તો શું એનો અર્થ એ થયો કે જે લોકો ઘાયલ થયા એમના માથા ઉપર ઉપરવાળાનો હાથ નહોતો અથવા એમને પરમાત્માના આશીર્વાદ નહોતા મળ્યા કે પછી તમારા ગુરુ એમના ગુરુ કરતાં વધારે શક્તિશાળી હતા કે પછી તમારી પ્રાર્થના બીજા બધાની પ્રાર્થના કરતાં વધારે અસરકારક હતી માની લો કોઈ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થયો છે અને ત્યાં લગભગ બસો જેટલા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી દે છે અને અમુક બચી જાય છે તો ત્યાં એમના કર્મો અને એમના નસીબનો ઘણો મોટો હાથ હોય છે જો ગુરુ અથવા ઈશ્વર ઈચ્છે તો મુસાફરી કરનારના કલ્યાણને ધ્યાનમાં રાખીને બધાના નસીબ અને નિયતિમાં ફેરફાર કરી શકે છે અને આ રીતે સંકટ આવે ત્યારે વ્યક્તિ બચી પણ શકે છે અને આવી રીતે ચમત્કાર થઈ જાય છે પરંતુ આ બધું વ્યક્તિના કર્મો ઉપર આધાર રાખે છે અને ઘણીવાર આનાથી ઉલટું પણ થઈ શકે છે કેવી રીતે જો ગુરુને ખબર હોય કે અમુક વ્યક્તિનું આયુષ્ય લાંબુ તો છે પરંતુ એને જીવનભર દુઃખ અને પીડા સહન કરવા પડશે તો ગુરુ એવા વ્યક્તિની જીવનની દોરી ટૂંકી કરી શકે છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિના નસીબમાં કોઈ દુર્ઘટનાને કારણે અપંગ થઈને વર્ષો સુધી ખાટલામાં પડી રહીને દુઃખ ભોગવવાનો યોગ હોય અને એ ગુરુ જાણી જાય તો એને રોજ મરવાલાયક જીવતરથી બચાવીને ત્યાં લઈ જાય છે જ્યાં કોઈ દુઃખ દર્દ કે પીડા ન હોય આ બધું ગુરુના આશીર્વાદથી સંભવ થઈ શકે છે તો આવી રીતે ગુરુ ના માત્ર ઈશ્વરનું માધ્યમ બનવાની ભૂમિકા ભજવે છે પરંતુ તેઓ એક સારા પ્રામાણિક ભલા અને દયાળુ મનુષ્ય બનીને માનવજાતિની સેવા પણ કરતા હોય છે બાબા રુદ્રને આગળ જણાવે છે કે તારે સૌથી પહેલાં એક પ્રામાણિક મનુષ્ય તરીકે સેવા આપવી પડશે સેવા કરવાના પ્રકારમાં તારે કોઈના પણ વિશે ખોટી અફવા ન ફેલાવવી કોઈના વિશે ખોટો અભિપ્રાય ન આપવો ષડયંત્ર ન રચવું કોઈને પણ દુઃખી કે ઉદાસ ન કરવા અને એવું વાતાવરણ પણ ઊભું ન કરવું જેના લીધે ધિક્કાર અથવા પીડા કે દર્દની પરિસ્થિતિ ઉત્પન્ન થાય કોઈના પણ ઉપર આરોપ લગાવીને પરિવારને તોડવાનો પ્રયત્ન ન કરવો વગેરે બધા જ સેવા કરવાના ઉપાય છે ઉપરાંત વ્યક્તિ ઈશ્વરનું માધ્યમ બનીને સમાજ સેવા કરીને ઉદાર બનીને બીજાની મદદ કરીને જરૂરિયાતવાળાની સેવા કરીને અન્ય લોકો માટે શાંતિ અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરીને ઉપરાંત વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરીને ભૂખ્યા અને ગરીબો માટે ભોજન કપડાં અને રહેવાની વ્યવસ્થા કરીને પણ વ્યક્તિ સેવાનું કાર્ય જ કરતો હોય છે દેવી દેવતા અને ગુરુની સેવા કરવાના તો ઘણા ઉપાયો છે પરંતુ આપણે પોતાના ગુરુને હંમેશા યાદ રાખવા જોઈએ જે હંમેશા આપણી ઉપર પોતાની દયા દ્રષ્ટિ રાખે છે અને પોતાના ગુરુ ઉપર એટલો પાક્કો વિશ્વાસ રાખવો જોઈએ કે ભલેને તમારા ઉપર કેટલીય મુસીબતો કેમ ન આવી જાય એ વિશ્વાસ ડગવો ન જોઈએ ભલેને આ સંસાર હલી જાય પરંતુ ગુરુ ઉપરનો વિશ્વાસ કદી પણ તૂટવો ન જોઈએ અને જો તમે તમારા ગુરુને કાંઈ પણ આપવા માગતા હોય તો એમને તમારી આત્મા આપજો પછી બાબા રુદ્રને પૂછે છે કે શું તને ખબર છે કે આત્માનો અર્થ શું થાય છે પછી બાબા જાતે જ જવાબ આપે છે કે આત્મા આપવી એટલે વિશ્વાસ કરવો આ વિશ્વાસ જ આત્માને ધબકતી રાખે છે અને આ વિશ્વાસ જ છે જે મનુષ્યના જીવનમાંથી અંધકાર અને ઘણી પીડા હોવા છતાં પણ આત્માને પ્રકાશિત કરે છે અને આ વિશ્વાસ જ છે જે આ સૃષ્ટિ સાથે ઈશ્વરનો સંપર્ક બનાવી રાખે છે પ્રેમ અને વિશ્વાસ એ શાશ્વત એ અનંત સત્તાની બંને બાજુઓ છે રુદ્ર નિશાસો નાખીને સોફા ઉપર બેસી ગયો એણે એક સિગારેટ સળગાવીને ઊંડો શ્વાસ લીધો એને યાદ આવ્યું એક જર્મન દંપતીએ રુદ્રને આ સિગારેટ ભેટમાં આપી હતી આ દંપતિ લંડન પાછા જઈ રહ્યા હતા જ્યાં તેઓ સાહીઠ વર્ષથી રહેતા હતા તેઓ બે અઠવાડિયા પહેલાં રુદ્રની પાસે આવ્યા હતા કારણ કે એમના પાસપોર્ટની ચોરી થઈ ગઈ હતી જ્યારે એ આવ્યા હતા ત્યારે રુદ્રએ આંખો બંધ કરીને પરમાત્મા તરફથી જવાબ મળે એની રાહ જોઈ અને પછી આંખો ખોલીને હસ્યો અને પછી એણે દંપતીને કહ્યું પાસપોર્ટ તો તમારી સુટકેસમાં જ છે સુટકેસમાં એક મરૂન કોટના અંદરના ખિસ્સામાં પ્લાસ્ટિકમાં વીંટળાયેલા છે અને જો એ મળી જાય તો હું ઈચ્છા રાખું છું કે તમે થોડા પૈસા દાનમાં આપો જેથી કેન્સરથી પીડિત બાળકોના રોગની સારવાર થઈ શકે રુદ્રએ આવું કહ્યું એટલે એ વૃદ્ધ મહિલા હસી અને એને યાદ આવી ગયું કે એણે જ પાસપોર્ટને સાચવીને રાખવા માટે એ મરૂન કોટના ખિસ્સામાં મૂક્યા હતા પરંતુ એ મહિલા સાથે આવેલા વૃદ્ધ પુરુષને આ બધી વાતોમાં વિશ્વાસ નહોતો આવતો માટે તેઓ અલિપ થઈને તો બેઠા હતા પરંતુ આ બધું જાણીને એમની આંખો વિસ્મિત થઈ ગઈ હતી પછી બાબા રુદ્રને આગળ કહે છે કે તું જાણે જ છે કે કોઈ મનુષ્ય પ્રેમ અને ઈશ્વરની બાબતમાં કેટલી હદે હઠીલો અને જિદ્દી થઈ શકે છે બીજા દિવસે એ વૃદ્ધ દંપતિ વાઇન અને સિગારેટના પેકેટ લઈને રુદ્રને મળવા આવી ગયા કારણ કે એમને રુદ્રની જગ્યામાં સિગરેટના પેકેટ પડેલા જોયા હતા અને રુદ્રને દારૂ પીતા પણ જોયો હતો થોડી વાર રહીને દંપતીએ રુદ્રને પૂછ્યું કે બાબાએ અમને દાન કરવાનું તેમજ બાળકો અને કેન્સર પીડિતોની મદદ કરવાનું કેમ કહ્યું રુદ્રએ જવાબ આપ્યો બની શકે કે તમારા કોઈ પૌત્ર પૌત્રીની તબિયત સારી ન હોય અથવા તમારા કુટુંબમાં કોઈને કેન્સર થવાનું હોય અચાનક વૃદ્ધને ખાંસી આવી ગઈ અને થોડીવાર સુધી ઓરડામાં એના ખરાબ શ્વાસોશ્વાસનો અવાજ સંભળાયા કર્યો તો મિત્રો આજે આટલું જ આવતાંકમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર